નમસ્કાર મંતવ્ય ન્યૂઝના ચૂંટણી ગપશપમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું વિની. તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જાણવા મળી રહ્યું છે કોંગ્રેસના દિગ્ગજ નેતા જે છે તે ગુજરાત આવી શકે છે. નવરાત્રીમાં કોંગ્રેસના મોટા નેતા આવી શકે છે ગુજરાત. મહત્વના સમાચાર, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી આવી શકે છે ગુજરાત. માતાજીની આરાધનામાં લઈ શકે છે ભાગ તો કોંગ્રેસ નેતા આવી શકે છે ગુજરાત. કોંગ્રેસ દ્વારા નેતાઓના પ્રવાસનું પણ આયોજન કરવામાં આવી ચૂક્યું છે. હાલ તો રાહુલ પ્રિયંકા ગરબામાં જોડાય તેવું આયોજન કરવામાં આવી રહ્યું છે. તો મોટા સમાચાર, નવરાત્રીમાં કોંગ્રેસના મોટા અને દિગ્ગજ નેતા ગુજરાત આવી શકે છે. રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ગુજરાત આવી શકે છે. તો નવરાત્રીમાં માતાજીની આરાધના અને ગરબામાં પણ જોડાઈ શકે તેવા સમાચાર સામે આવી રહ્યા છે. મહત્વના સમાચાર, કોંગ્રેસ દ્વારા નેતાઓના પ્રવાસનું પણ આયોજન કરી દેવામાં આવ્યું છે. તો રાહુલ પ્રિયંકા ગાંધી ગરબામાં જોડાય તેવું આયોજન. નવરાત્રીમાં કોંગ્રેસના મોટા નેતા આવી શકે છે ગુજરાત. રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી આવી શકે છે ગુજરાત. તો ચૂંટણી નજીક આવતા જ રાહુલ પ્રિયંકા નવરાત્રી સમય પર માતાજીની આરાધના અને પૂજામાં ભાગ લેશે. તો કોંગ્રેસના દિગ્ગજ નેતાનું ગુજરાત પ્રવાસનું આયોજન, રાહુલ પ્રિયંકા ગાંધી ગરબામાં જોડાય તેવું આયોજકો જણાવી રહ્યા છે. તો મોટા સમાચાર, નવરાત્રીમાં કોંગ્રેસના મોટા નેતા આવી શકે છે ગુજરાત. રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી આવી શકે છે ગુજરાત. તો ચૂંટણી નજીક આવતાની સાથે જ માતાજીની આરાધનામાં લઈ શકે છે ભાગ. તો સાથે જ ગરબાની મોજ પણ નિહાળશે, ગરબામાં પણ ભાગ લેશે. તો રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ગરબામાં જોડાય તેવું આયોજન પણ કરવામાં આવ્યું છે. તો કોંગ્રેસ દ્વારા નવરાત્રીમાં મોટા સમાચાર સામે રહ્યા છે. નવરાત્રીમાં કોંગ્રેસના મોટા નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી આવી શકે છે ગુજરાત. તો માતાજીની આરાધના પણ ભાગ લેશે. તો સાથે જ ગરબાને પણ નિહાળશે. કોંગ્રેસના નેતાઓનું પ્રવાસનું આયોજન થઈ ગયું છે. રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ગરબામાં જોડાય તેવું આયોજન છે. તો ન્યૂઝ રૂમથી સંવાદદાતા ચેતન આપણી સાથે જોડાયા છે. ચેતન, જણાવશો સમાચાર મહત્વના સામે આવી રહ્યા છે કે ચૂંટણી નજીક રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી જે છે તે ગુજરાત આવી શકે છે, ગરબામાં પણ ભાગ લેશે અને આરાધના પણ કરશે માતાજીની. શું છે સમગ્ર વિગત ચેતન? જેમ ગુજરાતના વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજ્યનો રાજકીય પારો ગરમ થઈ રહ્યો છે. રાજ્યમાં કેજરીવાલ, નરેન્દ્ર મોદી, અમિત શાહ સહિતના જે રાષ્ટ્રીય નેતાઓ છે તે પણ આંટાફેરા મારી રહ્યા. તેવી જ રીતે ક્યાંક આ લડાઈમાં કોંગ્રેસ પાછળ ન રહી જાય એ માટે રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, સોનિયા ગાંધી સહિતના જે કોંગ્રેસ હાઈકમાન્ડના નેતાઓ છે તે ગુજરાતની મુલાકાત લઈ શકે છે. ગત 5 સપ્ટેમ્બરના રોજ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે લાવ્યા હતા અને પરિવર્તન એ જ સંકલ્પ રેલી દ્વારા ગુજરાતમાં કોંગ્રેસે ચૂંટણી પ્રચારનો શંખનાદ કર્યો હતો. આવી રીતે જોવામાં આવે તો ગુજરાતમાં નવરાત્રિ એ સૌથી મોટો ધાર્મિક તહેવાર છે અને નવરાત્રિમાં લોકોનો જમાવડો ભેગો થતો હોય છે. કોરોના 2 વર્ષ બાદ આજે ત્રીજા વર્ષે સંપૂર્ણ રીતે નવરાત્રિનું આયોજન છે અને આ નવરાત્રિમાં કોઈ પણ પ્રકારના રિસ્ટ્રિક્શન નથી, જેથી લઈને ખેલૈયામાં થનગનાટ અને નવરાત્રિને લઈ ઉત્સાહ છે. યુવાનોના આ ઉત્સાહને રાજકીય પાર્ટી પણ પોતાના મતમાં કન્વર્ટ કરવા માંગે છે અને આ ઉત્સાહને રાજકીય પાર્ટી પોતાના મતમાં કન્વર્ટ કરવા માટે એડી ચોતરીનું જોર લગાવી રહી છે અને રાજકીય પાર્ટી દ્વારાઓ પણ અનેક જગ્યાએ નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું છે, જેથી કરીને લોકોની ધાર્મિક ભાવનાઓ સાથે રાજકીય રંગ પણ લાગવાનો છે. આ વિધાનસભા ચૂંટણી આ વર્ષે હોવાથી જેથી કોંગ્રેસ દ્વારા પણ આયોજન, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીનું ગુજરાતમાં ચૂંટણી પ્રચારનું આયોજન થઈ શકે છે, પરંતુ એ હાલ પૂરતું પ્રાથમિક તબક્કામાં છે. કારણ કે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા આજથી શરૂ થઈ ગઈ છે અને આ યાત્રા 3500 કિલોમીટર સુધી ચાલશે અને સેંકડો દિવસ સુધી યાત્રા ચાલવાની છે. કાશ્મીર કન્યાકુમારીથી યાત્રા શરૂ થયેલી, કાશ્મીર જઈને પહોંચશે. તેથી સૌથી મોટો સવાલ એ પણ થાય છે કે આ વ્યસ્ત શિડ્યુલમાંથી સમય કાઢી અને રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી કઈ રીતે ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરવામાં આવી શકે છે તે પણ મોટો પ્રશ્ન છે. જી જી ચેતન, ત્યારે પ્રશ્ન એ પણ થાય છે કે નવરાત્રિ સમયમાં પ્રચાર કરવા આવી રહ્યા છે ત્યારે માતાજીની આરાધના અને ગરબામાં પણ જોડાઈ શકે તેવા પણ સમાચાર છે.
जी जी जे समाचार हाल पूरता कांग्रेस तरफ से प्राप्त थई रह्या छे ते अनुसार गरबा में पण जोड़ाई शके छे अने चूंटणीनो वर्ष होवाथी मतदारों ने आकर्षवा माटे नेताओं अवनवा नुस्खाओ अपनावता होय छे अने कांग्रेस पण आ लड़ाई में क्यांक पाछळ न रही जाय ए माटे कवायत करी रही छे। अन्य राजकीय पार्टीओनी वात करवामां आवे तो भाजप द्वारा वर्षोथी शेरी गरबाओने प्रोत्साहन आपवा माटे अनेक योजनाओ पण शुरू करवामां आवी छे, अनेक स्कीमो पण शुरू करवामां आवी छे। एज रीते जोवामां आवे तो नवरात्रि ए गुजरातनो सौथी मोटो धार्मिक त्यौहार छे अने 9 दिवस सुधी खेलैयाओ मन मूकीने नाचे छे अने आ 9 दिवसमां राजकीय पार्टीओ पोतानो चूंटणी प्रचार करवा माटे पण थनगनाट करी रह्या छे। तेवी ज रीते आम आदमी पार्टी द्वारा पण जे माहिती मळी छे आम आदमी पार्टी पण आ नवरात्रिमां सूरतमां आयोजन करी शके छे अने आम आदमी पार्टीना राष्ट्रीय संयोजक केजरीवाल पण सूरत आव्या हता अने तेमणे गणेश उत्सवमां आरतीनो भाग लीधो हतो अने आ आरती देखाड़ी अने आम आदमी पार्टी एक रीते कांग्रेस आम आदमी पार्टी एक रीते सूरत में शक्ति प्रदर्शन कर्यु हतु अने आम आदमी पार्टी ना संयोजक अरविंद केजरीवाले दावो कर्यो हतो के सूरत नी 12 पैकी 7 सीटों आम आदमी पार्टी जीतशे जेथी करीने आ धार्मिक उत्सवों की लड़ाई में क्या कांग्रेस पाछळ न रही जाए ए माटे कांग्रेस पण कूदी गई है। जे रीते आम आदमी पार्टीए गणेश उत्सवनो पोतानो राजकीय प्रचार माटे उपयोग कर्यो तेवी ज रीते कांग्रेस पण નવરાત્રીનો પોતાના રાજકીય પ્રચાર માટે ઉપયોગ કરવા માંગે છે। જી જી સમગ્ર માહિતી બદલ ચેતન આપનો આભાર। તો જે રીતે જોઈ શકાય છે કે ચૂંટણી નજીક આવતા જ નેતાઓનો ગુજરાત પ્રવાસ નો સિલસિલો જે છે તે શરૂ થઈ ચૂક્યો છે। ભાજપમાં ત્યારબાદ હવે કોંગ્રેસના દિગ્ગજ નેતા રાહુલ ગાંધી આવી શકે છે ગુજરાત। તો હવે સીઆર પાટીલ દ્વારા આમ આદમી પાર્ટી પર પ્રહાર કરવામાં આવ્યા છે, જોઈએ। તો પાટીલના આમ આદમી પાર્ટી તરફથી પ્રહાર કરવામાં આવ્યા છે પાટીલ દ્વારા। તો આવા લોકોને ગુજરાતમાં પેશવા ન દેવાય તેવું પાટીલ દ્વારા કહેવામાં આવી રહ્યું છે। આંખમાં તેલ નાખીને જાગતા રહેજો તેવું પણ પાટીલ દ્વારા કહેવામાં આવી રહ્યું છે। મેઘા પટકરને ઉમેદવાર બનાવવાનો મુદ્દો ઉઠાવ્યો હતો, નર્બન નક્સલોને આપ ટિકિટ આપે છે। તો સીઆર પાટીલના સીધા પ્રહારો આમ આદમી પાર્ટી ઉપર કરવામાં આવ્યા છે। તો ચૂંટણી નજીક આવતાની સાથે જ સીઆર પાટીલ જણાવી રહ્યા છે કે આવા લોકોને ગુજરાતમાં પેશવો ન દેવાય, આંખમાં તેલ નાખીને જાગતા રહેજો તેવું પણ કહેવામાં આવી રહ્યું છે સીઆર પાટીલ દ્વારા। તો મેઘા પટકરને ઉમેદવાર બનાવવાનો આ મુદ્દો હતો। તો રાજકોટથી સંવાદદાતા ધ્રુવ જોડાયા છે, જે ધ્રુવ જણાવશો સીઆર પાટીલ દ્વારા ચૂંટણી નજીક આવતા જ આમ આદમી પાર્ટી પર પ્રહારો કરવામાં આવી રહ્યા છે, શું છે વધુ વિગતો? વિની વાત કરીએ તો વિધાનસભાની ચૂંટણી હવે ગણતરીના મહિનાઓ બાકી છે ત્યારે કહી શકાય કે તમામે તમામ જે પાર્ટીઓ છે તે ગુજરાત જીતવા માટે પોતાનો જે પ્રયત્નો છે તે કરી રહ્યા છે। મહત્ત્વનું છે કે આને જ લઈને એક આકરા પ્રહારો સીઆર પાટીલે કરી રહ્યા છે કે જે ભાજપના પ્રદેશ અધ્યક્ષ છે, ખૂબ જ આકરા વલણ આજે અપનાવ્યો તેઓએ આજે કહ્યું કે જે અર્બન નક્સલીઓ છે તેઓ અત્યારે કહી શકાય કે ખૂબ જ એક્ટિવ થયા છે એ પ્રકારની તેઓએ પોતાની જે નિવેદનમાં વાત કરી છે। ખાસ કરીને જો વાત કરીએ તો આમ આદમી પાર્ટીનું નામ લીધા વગર તેઓએ આ પ્રહારો છે તે કર્યા છે। ખાસ તો આમ આદમી પાર્ટીના જે રીતે અત્યારે જે પ્રવાસો વધ્યા છે, આમ આદમી પાર્ટીના જે સંયોજક છે અરવિંદ કેજરીવાલ તેમના પ્રવાસો વધ્યા છે, ખાસ કરીને તેમના જે મોટા નેતાઓ છે દિલ્હીના તેઓ પણ ઉપસ્થિત ખાસ તો રહે છે અલગ અલગ કાર્યક્રમોમાં। ત્યારે મહત્વનું છે કે તેમના એક નિવેદનમાં તેઓએ સ્પષ્ટ તેઓએ જણાવ્યું કે આમ આદમી પાર્ટીના જેટલા પણ જે કાર્યકર્તાઓ છે, જે નેતાઓ છે તે અર્બન નક્સલીઓ સાથે સંકળાયેલા છે। મહત્વનું છે કે આ જે પાર્ટી છે કે જેને ક્યાંક ને ક્યાંક પોતાના ચૂંટણીમાં મેઘા પાટકરને ઉમેદવાર તરીકે ડિક્લેર કર્યા હતા, એક સ્પષ્ટપણે તેઓ એક ગુજરાતની જનતાને એક સંકેત આપ્યો કે આવા જે વ્યક્તિ છે કે જે મેઘા પાટકર છે કે જેને ક્યાંક ને ક્યાંક સૌરાષ્ટ્રની ધરતી અને કચ્છની ધરતી ને વર્ષો સુધી નર્મદાના નીર
વિહોણા કર્યું છે આ પ્રકારની. તેઓ જ્યારે વાત કરી ત્યારે એક સૌરાષ્ટ્રની જનતા હોય કે પછી ગુજરાતની જનતા તેઓ આ પાર્ટીને સ્વીકારવી ન જોઈએ તેવી તેઓએ સ્પષ્ટ માંગણી કરી છે. અને ખાસ તો લોકોએ ધ્યાન રાખવું જોઈએ, તેમની આંખ છે તે ખુલ્લી રાખવી જોઈએ, આંખમાં તેલ નાખીને આંખ ખુલ્લી રાખવી જોઈએ કે જેથી કરીને આ ગુજરાતની ભોળી જનતાને કોઈ ન એમનું જે મત છે તે ન ફેરવી શકે આ પ્રકારની તેઓએ વાત કરી છે. કહી શકાય કે એક બાજુ જ્યાં ગુજરાતમાં 2 દાયકા કરતાં પણ વધારે સમયથી ભાજપનું શાસન છે, ગુજરાતની જનતા આમ સાણી છે, પણ એ પણ પોતાની જે નિવેદનમાં તેઓ જણાવ્યું. કોંગ્રેસને પણ આ કહી શકાય કે સીઆર પાટીલે એક આડા હાથ લીધો. એમાં તેઓએ સ્પષ્ટપણ તેઓએ જણાવ્યું કે કોંગ્રેસે જ્યારે ભારત જોડો યાત્રા કાઢી છે ત્યારે આ ભારત જોડો યાત્રામાં ગુજરાતને શા કારણે બાકાત રાખ્યું એ એક મોટો પ્રશ્ન છે. તે સીઆર પાટીલે ક્યાંક ને ક્યાંક પ્રજા સમક્ષ વાત મૂકી, ખૂબ જ ગંભીર બાબત કહેવાય. ભાજપ દ્વારા અત્યારે કહી શકાય કે જ્યારે ચૂંટણી આવી રહી છે ત્યારે જે આમ આદમી પાર્ટી કે પછી કોંગ્રેસ છે તે કોંગ્રેસ અત્યારે ક્યાંક ને ક્યાંક ખૂબ જ ખરાબ વલણ કર્યું છે. જે મફતની જે વાત છે તે આમ આદમી પાર્ટી અત્યારે કરી રહી છે તે ક્યાંક ને ક્યાંક સ્પષ્ટપણે ખોટું કરી રહી છે. કહી શકાય કે મફતની વીજળીની વાત છે, નોકરીની વાત છે, જે બેરોજગારનો જે દર ક્યાંક ને ક્યાંક જે કહી રહી છે આમ આદમી પાર્ટી તે સ્પષ્ટપણે તે હળાહળ જૂઠું બોલી રહી છે. આજે આ પ્રકારના જે આંકડા પ્રહારો છે તે અત્યારે ક્યાંક ને ક્યાંક સીઆર પાટીલ તરફથી જે કરવામાં આવ્યા છે તે ખૂબ જ એક સંકેતિક માહોલ અત્યારે કહી શકાય. કે કારણ કે ભાજપ અત્યારે કોઈ પણ સંજોગોમાં જે મત અત્યારે જે રીતે ડાયવર્ટ થવાની જે અત્યારે સંભાવના થઈ રહી છે તેને અત્યારે ઈચ્છતું નથી. અને માટે જ ભાજપના જે પણ આગેવાનો છે તેમના તરફથી પણ અત્યારે પ્રજાને સાચું ક્યાંક ને ક્યાંક જાણવા મળે એ પ્રકારની જે વિગતો છે તે સામે આવે છે. મહત્વની એ પણ બાબત છે કે જે આઈટી જે વિભાગ છે ભાજપનું તેના તે પણ આને લઈને અત્યારે જે કાર્યવાહી છે તે કરે છે કે જે કોઈ આમ આદમી પાર્ટીના જે વાયદાઓ છે તે ખોટા છે. આ પ્રકારની અનેક જે વિગતો છે કે ક્યાંક ને ક્યાંક અત્યારે ચાલી રહી છે. ત્યારે મહત્વનું છે કે આજનું જે નિવેદન છે તે ખૂબ જ ગંભીર કહી શકાય કે ખૂબ જ અત્યારે આક્રમક કહી શકાય કે અત્યારે જે રીતે ચૂંટણીનો માહોલ અત્યારે ઉત્પન્ન થયો છે અને આને જ લઈને અત્યારે સીઆર પાટીલે એક નિવેદન કર્યું છે. જીવીની સીઆર પાટીલ દ્વારા મેઘા પાટકરને લઈને ઉમેદવાર બનાવવાનો મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો હતો, તે વિશે શું કહેશો? હજી ચોક્કસથી સીઆર પાટીલે મેઘા પાટકરનો સ્પષ્ટપણે ઉલ્લેખ કર્યો કે મેઘા પાટકર એ જ વ્યક્તિ છે કે જેને કચ્છ અને સૌરાષ્ટ્રની ભૂમિને વર્ષો સુધી પાણી વિહોણા કર્યું છે. માટે એ વ્યક્તિને જે પ્રમોટ કરતી પાર્ટી છે એટલે કે આપ એ પાર્ટીને ગુજરાતમાં ન ઘૂસવા દેવું જોઈએ આ પ્રકારનું સ્પષ્ટ તેઓનું કહેવું છે. ખાસ તો અત્યારે જે રીતે વિધાનસભાની ચૂંટણીનો અત્યારે માહોલ બન્યો છે અને એ માહોલના કારણે અત્યારે આમ આદમી પાર્ટી કોંગ્રેસ તમામે તમામ અત્યારે એક પોતાના આકરા વલણમાં દેખાઈ રહી છે, ત્યારે ભાજપે પણ પોતાનું એક આકરો વલણ છે તે દાખવ્યું. ખાસ તો 2 દિવસ પહેલાં જ પરસોત્તમ રૂપાલાએ પણ કેન્દ્રીય મંત્રી છે જે તેઓએ પણ જણાવ્યું કે ભાજપમાં સનિષ્ઠ કાર્યકર્તાઓ છે, મોટા નેતાઓ છે કે જેના કારણે જે વર્ષોથી ભાજપ છે તે ગુજરાત જીતતું આવ્યું છે. ખાસ તો ગુજરાત માટે અનેક કાર્ય છે તે ભાજપે કર્યા છે. આને લઈને અત્યારે બીજા એક જે સીઆર પાટીલ છે તેમણે પણ આ નિવેદન આપ્યું છે. ખૂબ જ આકરા અત્યારે વલણ અત્યારે ભાજપ અપનાવી રહ્યું છે કે જે રીતે અત્યારે મફતની જે રાજનીતિ અત્યારે થઈ રહી છે એ મફતની રાજનીતિને જનતા ન સ્વીકારે તેના માટે અત્યારે જે લોકોની જે જનતાની આંખ ખોલવાનું કામ અત્યારે ભાજપ અત્યારે કરી રહ્યું છે. કારણ કે વિધાનસભાની ચૂંટણી નજીકના સમયોમાં છે સમય છે ત્યારે ભાજપ પણ અત્યારે ખૂબ જ આકરું દેખાઈ રહ્યું છે. ખાસ તો કોંગ્રેસ હોય કે પછી આપ હોય તમામે તમામ આ જે બંને પાર્ટી છે આ પાર્ટી તરફથી મફતની એક રાજનીતિ અત્યારે થઈ રહી છે જે રેવડી કલ્ચર કહેવામાં આવે છે અને આ રેવડી કલ્ચરને ક્યાંક ને ક્યાંક ભાજપ ડામવા માંગે છે અને તેના જ કારણે અત્યારે એક આકરો વલણ અત્યારે સીઆર પાટીલ તરફથી અત્યારે જોવા મળી રહ્યું છે. ત્યારે કહી શકાય કે જે મેઘા પાટકર આપના ઉમેદવાર રહી ચૂક્યા છે, જે મેઘા પાટકર ગુજરાતના દુશ્મનની વાત છે કે ગુજરાતના તેઓ દુશ્મન છે, એ દુશ્મનને શા કારણે નક્સલી જે વ્યક્તિ છે ગુજરાત એને શા કારણે સપોર્ટ કરે તે એક મોટો એક કહી શકાય કે
एक सी आर पाटिल तरफ थी एक निवेदन आप्यू छे के आवा व्यक्तिओ ने जे सपोर्ट करती जे पार्टी छे तेओने कोईपण हिसाबे गुजरात में आवा न देवाय। जी जी समग्र माहिती बदल ध्रुव आपनो आभार। तो पाटिल ना आवा आकरा प्रहरो बाद जोवानुं रह्युं के आम आदमी पार्टी पछी कोना पर प्रहारो करवामां आवशे। त्यारे आम आदमी पार्टी द्वारा हजु सुधी कोई निवेदन के सामे प्रहार करवामां नथी आव्यो। तो पाटिल ना आम आदमी पर सीधा प्रहारो थाय तेवा शब्दो उमेरता तेमने जणाव्युं हतुं। तो મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે જેમાં આઈટી વિભાગને મોટી જગ્યાઓ પર દરોડા પાડ્યા છે। તો જેમાં આઈટી વિભાગના દરોડા સામે આવ્યા છે। ગુજરાતમાં આઈટી વિભાગની સૌથી મોટી કાર્યવાહી કરવામાં આવી છે જેમાં કેટલીક જગ્યાએ 120 થી પણ વધુ સ્થળોએ આ દરોડા પાડવામાં આવ્યા છે અને કાર્યવાહી કરવામાં આવી છે। 20 જેટલી રાજકીય પાર્ટીઓ પર દરોડાની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે। તો બોગસ ફંડ લઈને ગેરકાયદેસર વ્યવહારો સામે તપાસ કરવામાં આવશે। तो 500 થી વધુ આયકર વિભાગના અધિકારીઓ ત્યારે ગુજરાતમાં આઈટી વિભાગની સૌથી મોટી કાર્યવાહી સામે આવી છે જેમાં 120 સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા છે। દરોડાની સાથે કાર્યવાહી પણ થશે ત્યારે 20 જેટલી રાજકીય પાર્ટીઓ પર દરોડાની કાર્યવાહી પણ કરી। તો આઈટી વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા બોગસ ફંડને લઈને અને ગેરકાયદેસર વ્યવહારને લઈને જેમાં 500 થી વધુ આયકર વિભાગના અધિકારીઓ સર્ચમાં જોડાયા હતા અને આ દરોડો પાડવામાં આવ્યો હતો। ગુજરાતમાં આઈટી વિભાગની સૌથી મોટી કાર્યવાહી। તો ન્યૂઝ રૂમથી સંવાદદાતા અમન જોડાયા છે। જી અમન, જણાવશો બોગસ ફંડને લઈને ગેરકાયદેસર વ્યવહારો સામે તપાસ કરવામાં આવી છે, આઈટી વિભાગ દ્વારા કેટલીક જગ્યાઓ પર દરોડા પાડીને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, શું છે સમગ્ર વિગતો? જી ચોક્કસથી, વાત કરવામાં આવે તો અમદાવાદ અને ગુજરાતમાં, સમગ્ર ગુજરાતમાં આઈટી વિભાગ દ્વારા મોટું સર્ચ ઓપરેશન છે તે હાથ ધરવામાં આવ્યું છે। કહી શકાય કે 120થી વધુ જે જગ્યાઓ છે ગુજરાતની અંદર તે જગ્યાઓ પર આઈટી વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવી રહ્યા છે। અને ખાસ કરીને જો વાત કરવામાં આવે અમદાવાદની તો અમદાવાદની અંદર 90થી વધુ જગ્યાઓ પર આઈટી વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવી રહ્યા છે અને 500 જેટલા જે આઈટી વિભાગના અધિકારીઓ છે તે અધિકારીઓ આ સર્ચ ઓપરેશનમાં જોડાયા છે। એટલે કે કહી શકાય કે આઈટી વિભાગની આ બહુ જ મોટી કવાયત છે તે કવાયત સામે આવી છે। 20થી વધુ જે પોલિટિકલ અને રાજકીય પાર્ટી છે તે પાર્ટી ઉપર હાલ આઈટી વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવી રહ્યા છે। જે પ્રમાણે બ્લેક મની ને વ્હાઇટ મનીમાં ટ્રાન્સફર કરવાના જે કૌભાંડો સામે આવી રહ્યા હતા તે કૌભાંડોનો પર્દાફાશ કરવા માટે આઈટી વિભાગ દ્વારા અત્યારે દરોડા પાડવામાં આવી રહ્યા છે। વાત કરવામાં આવે તો જે પ્રમાણે સિલ્વર ઓક યુનિવર્સિટીમાં પણ આઈટી વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા અને સિલ્વર ઓક યુનિવર્સિટીની અંદર જે એન્જિનિયરિંગની સીટો જે છે તે ઉમેરાઈ હતી અને તેને લઈને ફંડિંગનો જે વ્યવહારો છે તે ગેરકાયદેસર ફંડિંગની માહિતી આઈટી વિભાગને મળી હતી અને ત્યારબાદ આઈટી વિભાગ દ્વારા સિલ્વર ઓક યુનિવર્સિટી ઉપર પણ દરોડા પાડવામાં આવ્યા હતા અને ત્યારબાદ સિલ્વર ઓક યુનિવર્સિટીનો જે સ્ટાફ છે તેને અને જે વિદ્યાર્થીઓ છે તેમને પણ રજા આપી દેવામાં આવી હતી અને કહી શકાય કે જે પ્રમાણે સૌથી મોટું જે સર્ચ ઓપરેશન છે તે આઈટી વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી રહ્યું છે। લગભગ 120થી વધુ જે જગ્યાઓ છે તે જગ્યાઓ પર આઈટી વિભાગના દરોડા અત્યારે હાલ પાડવામાં આવી રહ્યા છે। ખાસ કરીને અમદાવાદની અંદર આ કવાયત પણ હાથ ધરવામાં આવી છે। 90થી વધુ જગ્યાઓ પર અમદાવાદની અંદર આઈટી વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે અને જે પ્રમાણે રાજકીય પાર્ટીઓ છે તે રાજકીય પાર્ટીઓને ગેરકાયદેસર જે ફંડિંગ થાય છે, જે ચૂંટણી નજીક આવી રહી છે તેને કારણે પણ અત્યારે ફંડિંગ વધ્યું છે, તેને લઈને પણ અત્યારે હાલ આઈટી વિભાગ દ્વારા જે દરોડા છે તે દરોડા પાડવામાં આવી રહ્યા છે। એટલે કે કહી શકાય કે જે પ્રમાણે સમગ્ર ગુજરાતની અંદર અને ખાસ કરીને અમદાવાદ શહેરની અંદર જે પ્રમાણે આઈટી વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવી રહ્યા છે, 500થી વધુ જે આઈટી વિભાગના અધિકારીઓ છે તેમના દ્વારા સમગ્ર ગુજરાતની અંદર આ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે। હજુ પણ લાંબા સમય સુધી આ સર્ચ ઓપરેશન ચાલી શકે તેવી શક્યતાઓ છે અને જે ગેરકાયદેસર જે ફંડિંગ છે, જે બ્લેક મનીને વ્હાઇટ મનીમાં ટ્રાન્સફર કરવાના જે કૌભાંડો છે તે કૌભાંડોનો પર્દાફાશ આગામી સમયમાં થઈ શકે અને બેનામી સંપત્તિઓ પણ સામે આવી શકે તેવી શક્યતાઓ હાલ દેખાઈ રહી છે। જી જી સમગ્ર વિગતો બદલ અમને આપનો આભાર। તો 500થી વધુ આયકર વિભાગના અધિકારીઓ દરોડામાં સામેલ હતા ત્યારે આ સૌથી મોટી કાર્યવાહી આઈટી વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે જેમાં 120થી વધુ સ્થળોએ દરોડાની કાર્યવાહી જે છે તે કરવામાં આવી છે। 20 જેટલી રાજકીય પાર્ટીઓ પર દરોડાની કાર્યવાહી કરવામાં આવી છે। તો બોગસ ફંડને લઈને ગેરકાયદેસર વ્યવહારો સામે તપાસ માટે પણ
સોંપાયું છે। 500 થી વધુ આઈટી વિભાગના અધિકારીઓ આ ઓપરેશનમાં સામેલ હતા। ત્યારે આઈટી વિભાગની સૌથી મોટી કાર્યવાહી કહી શકાય છે। 120 થી વધુ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા, ત્યારબાદ કાર્યવાહી પણ કરવામાં આવશે। 20 જેટલી રાજકીય પાર્ટીઓ પર દરોડાની કાર્યવાહી થશે। તો બોગસ ફંડને લઈને કાયદેસર હવે થવા જઈ રહ્યું છે। જે બ્લેક મની હતું તે હવે વ્હાઈટ થવા જશે। તો સમાચારોમાં બસ આટલું જ। વધુ સમાચારો માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ। મને આપશો રજા।